નમસ્કાર, સ્વાગત છે તમારું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું કૌશિક પરમાર. ગુજરાતના મંદિરોની જાણકારીના નેજા હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગરના સેક્ટર 2ના ભવ્ય સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં. તો આવો જાણીએ સ્વામિનારાયણ ભગવાનના મંદિર વિશે અને વધુ માહિતી મેળવીએ. નમસ્કાર સ્વામીજી, શું નામ છે આપનું? મારું નામ છે સદગુરુ શાસ્ત્રી સ્વામી ચૈતન્ય સ્વરૂપદાસજી સ્વામી. સ્વામીજી, આ મંદિરનો શું ઇતિહાસ છે, એના વિશે માહિતી આપશો? સૌ પ્રથમ તો આ મંદિર એ ગાંધીનગરમાં સેક્ટર 2 સ્થિત છે. આ મંદિરનો ઇતિહાસ એ 20 વર્ષ જૂનો છે. આજથી લગભગ 20 વર્ષ પહેલાં પરમ પૂજ્ય કાલુપુર ગાદીના ધર્મધુરંધર આચાર્ય મહારાજ, એટલે કે તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ, જેઓ વર્તમાનમાં સત્સંગમાં મોટા મહારાજશ્રી તરીકે પ્રસિદ્ધ છે, એમની આજ્ઞાથી સદગુરુ અક્ષનિવાસી ધ્યાની સ્વામી દ્વારા અને એમના મંડળના સંતો અને હરિભક્તો દ્વારા આ મંદિરનું બાંધકામ થયું છે. જે બાંધકામને અત્યારે 20મું વર્ષ ચાલી રહ્યું છે, જે માગસર મહિનામાં 20 વર્ષ પૂરા થશે. 20 વર્ષ મંદિર આ જૂનું છે. અને આ મંદિર દ્વારા શું શું ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજવામાં આવે છે? આ મંદિર એ સત્સંગથી અને હરિભક્તોથી હરિભર્યું છે. રોજ દિવસ દરમિયાન 5 આરતીઓ થાય છે. એ 5 આરતીઓમાં આજુબાજુ રહેતા હરિભક્તો જ નહીં, પણ આજુબાજુના ગામડામાં રહેતા બહુ જ મોટી સંખ્યાના હરિભક્તો પણ આ મંદિરમાં નિત્ય દર્શન કરવા આવે છે. સાથોસાથ દરરોજ અહીં સત્સંગનું સુખ પણ હરિભક્તોને પ્રાપ્ત થાય છે. નિત્ય આપણા સંપ્રદાયનું શિરમોર શાસ્ત્ર એટલે કે વચનામૃત દરરોજ સવારે 7 થી 7:45 સુધી એ વચનામૃતની કથા થાય છે. સાથોસાથ આ મંદિરને લગતી પ્રવૃત્તિમાં તો અહીંયા મહિલા મંડળ એ પણ ખૂબ સારી રીતે સક્રિય છે. સાથોસાથ યુવક મંડળ એ પણ સત્સંગની પ્રવૃત્તિમાં કાર્યરત છે. અને નાના નાના ભૂલકાઓના ભવિષ્યની ચિંતા કરતા બાળ મંડળ પણ સક્રિય છે. સાથોસાથ આ મંડળોની જે રચના છે એમાં એક ઉડીને આંખે વળગે એવું એક મંડળ, એટલે અમારું સિનિયર સિટીઝન મંડળ, એ પણ અહીંયા કાર્યરત છે. કે નાના મોટા સત્સંગના એવા કાર્યક્રમો હોય એમાં સિનિયર સિટીઝન મંડળની પણ ખૂબ સારી એવી દૈહિક સેવા પણ હોય છે અને આર્થિક સેવા પણ હોય છે. સાથોસાથ વર્ષ દરમિયાન આપણે હિન્દુ સનાતન સંસ્કૃતિના જે પણ નાના મોટા ઉત્સવો જે આવે છે એ દરેક ઉત્સવો અહીં ધામધૂમથી ઉજવાય છે. હમણાં જ 4 દિવસ પહેલાં રથયાત્રાનો ઉત્સવ થયો, તો એ રથયાત્રાનો ઉત્સવ પણ સર્વે હરિભક્તોએ અને અત્રેના મંદિરના મહંત સ્વામી અને સમગ્ર સંત મંડળે ભેગા મળી એ ધામધૂમથી રથયાત્રાનો ઉત્સવ કર્યો છે. માત્ર રથયાત્રા જ નહીં, પણ વર્ષ દરમિયાન આવતા બધા જ ઉત્સવો જે આપણી હિન્દુ પવિત્ર સંસ્કૃતિને લગતા છે એ બધા જ ઉત્સવો અહીં ધામધૂમથી ઉજવાય છે. સાથોસાથ સમાજ સેવાનું પણ એક બહુ જ સારું એવું કાર્ય એ અત્રે મંદિરથી થાય છે, જેમાં સંતો અને મોટી સંખ્યામાં યુવાનો પણ જોડાય છે. જેવી રીતે વ્યસનમુક્તિનું કાર્ય હોય, સમાજની અંદર ખાસ કરીને ચાલતી જે કુપ્રથાઓ છે એને દૂર કરવાનું કાર્ય હોય, અને સાથોસાથ સામાજિક અને પર્યાવરણની ચિંતા કરતા વૃક્ષારોપણનું કાર્ય હોય, આવા ઘણા નાના મોટા આયોજનો એ વર્ષ દરમિયાન આ મંદિરની અંદર થાય છે. અમારા દર્શકો અને સમાજને શું મેસેજ આપવા માંગતો? મેસેજ તો એટલો છે કે આ મંદિર છે એટલે એ આમ જનતા માટે, ભગવાનના ભક્તો માટે એ શ્રદ્ધાનું કેન્દ્ર છે. આવા મંદિરોના માધ્યમથી આપણે ભગવાનથી થોડા નજીક જઈએ છીએ. જ્યાં જ્યાં આવા મંદિરોના બાંધકામ થયેલા છે, જ્યાં જ્યાં મંદિરોનું નિર્માણ કાર્ય થયેલા છે, તો આવા મંદિરોના માધ્યમથી આ જગતનો જીવ એ પોતે પોતાની બહુ જ વ્યસ્ત લાઈફ જીવે છે, પણ એ વ્યસ્ત લાઈફમાંથી થોડો અળગો રહી અને આવા મંદિરની વિઝિટ લે, આવા મંદિરની મુલાકાત લે, આવા ઠાકોરજીના ભગવાનના દર્શન કરે, તો આમ જીવન જીવવા માટેની બહુ જ સારી એવી પ્રેરણા એને આ દેવના દર્શનના માધ્યમથી પ્રાપ્ત થાય છે. જીવનમાં સાથોસાથ સત્સંગનું ખૂબ મહત્ત્વ છે, તો આ મંદિરોના માધ્યમથી એને સત્સંગ કરી અને જીવનની બહુ સારી એવી મોટી પ્રેરણા પ્રાપ્ત થાય છે. તો આવા મંદિરો એ આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિનો મૂળભૂત આધાર છે. તો બસ આવા મંદિરોના માધ્યમથી આ જગતનો પામર જીવ એ ભગવાનથી વિશેષ નજીક જાય, બસ એ જ સમગ્ર દર્શકોને મારી વિનંતી છે, ભલામણ છે.